झगड़िया जीडीसी में दरिया में सीधूज कंपनी द्वारा पानी छोड़ी देवामां आवता एनजीटीए आ मामले लाल आंख करी छे। नर्मदा प्रदूषण निवारण समिति द्वारा 30 वर्षथी पराणी जाळी माटे भरूच अंकलेश्वर झगड़िया दहेज विस्तारमां सतत कार्यरत अने संघर्षशील छे। नर्मदा प्रदूषण निवारण समिति द्वारा करेली अरजीने नेशनल ग्रीन ट्रिब्यूनल नवी दिल्ली द्वारा खाता समूह मोटो केस नंबर 902/2020 તરીકે દાખલ કરવામાં આવેલ, જેનો ચુકાદો તારીખ 19/6/2020 ના રોજ આપવામાં આવેલ। ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસેસમાંથી નીકળતા ઔદ્યોગિક ગંદા પાણીની પ્રદૂષક અને તેને વગર પ્રક્રિયા સીધી પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવામાં આવી રહ્યું છે। આ બાબતે સમિતિએ વર્ષોથી વારંવાર સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વન વિભાગ કાર્ય મંત્રાલય નવી દિલ્હીનું ધ્યાન દોર્યું હતું, પરંતુ ફરિયાદ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પત્ર દ્વારા ગ્રીન ટ્રિબ્યુનલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેને પત્ર સુમો મોટો કેસ તરીકે ટ્રિબ્યુનલે લીધેલ, જેમાં મુખ્ય માંગ એ મુજબની હતી કે ઝઘડિયા જીઆઈડીસીમાં એસ્ટેટમાં આવેલ જીપીસીપીએ આપેલી ઓએનસી અને કન્સેન્ટ શરત મુજબ એફઈટીપી સીઈટીપી ગાર્ડ પોઈન્ટ બનાવવામાં પાઇપલાઇન વારંવાર તૂટી જતા નર્મદા ખેડૂતો નાળામાં તેમજ પર્યાવરણ નુકસાન કરવા માટે રોકવા તેમજ હાઇડ્રો ટેસ્ટિંગ કરવા માટે ફરજ પાડવી, વ્યવસ્થિત મોનિટરિંગ પ્લાનિંગ બનાવી સતત પ્રાણી પ્રદૂષણ મૂલ્યાંકન કરવું, સલામત રીતે પાણી દરિયામાં છોડવામાં આવે તે બાબતે ઉદ્યોગોને દ્વારા સીઈટીપી કે એફઈટીપી બનાવવાની તેમજ યુદ્ધની કોઈ દરકાર કરેલ નથી, પ્રદૂષણ બાબતે ગંભીર દાખલ નથી છેલ્લા 3 વર્ષથી વગર કોઈ પ્રક્રિયાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોતે જ આપેલી શરતોની વિરુદ્ધ તદ્દન ગેરકાયદેસર નીતિ અને મનસ્વી વલણ અને ગેરવાજબી ધોરણે ઝઘડિયા ઔદ્યોગિક એસેટ માટે અપનાવેલા પાઇપલાઇનમાં નાખતા પહેલાથી જ આ બાબતે વારંવાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું, જેને લઈને થયેલી ફરિયાદને પગલે હાલ તો ઝઘડિયા જીડીસીને કેમિકલયુક્ત પાણી બાબતે લાલ આંખ કરી છે। આ ટ્રિબ્યુનલે ચુકાદો આપતા પ્રદૂષણ સમસ્યાને ગંભીરતાથી લઈ સખત વલણ અપાવ્યું અને 3 મહિનાની અંદર કાર્ય પૂર્ણ કરી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 3 મહિનામાં વેરિફિકેશન રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરેલ।